नमस्कार, હું છું દીપાલી. સૌથી પહેલા વાત વડાપ્રધાનની ગુજરાત મુલાકાતની કરીએ તો અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવાયેલા અટલ બ્રિજની મુલાકાત લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. આપણે જણાવી દઈએ કે સાબરમતી ખાતે ખાદી ગ્રામોદ્યોગ ઉત્સવ જે ઉજવાયું હતું તે સ્થળેથી તેમણે વર્ચ્યુઅલી બ્રિજનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત લેવા માટે તેને નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. તેમની આ મુલાકાતે જોતા અટલ બ્રિજ જોઈ શકાય છે. અટલ ફૂટ ઓવર બ્રિજ નું લોકાર્પણ વડાપ્રધાન હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ફૂટ ઓવર બ્રિજ નું મુલાકાત લઈ રહ્યા છે. તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અહીં જોવા મળી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે અમદાવાદને એક નવું નજરાણું આજે મળ્યું છે. અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ક્ષણ આખરે આજે આવી ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ કે જે હરવા ફરવા માટે અમદાવાદીઓનું ફેવરિટ પ્લેસ બની ચૂક્યું છે ત્યાં અટલ ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. તે બ્રિજ લોકોને અર્પણ કરવામાં આવે તે માટે થઈને જનતા આતુરતાથી રાહ જોતી હતી. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે દિવસથી તેમની આ મુલાકાત છે અને તે દરમિયાન લોકોની આતુરતાનો તેમણે અંત લાવ્યા છે. ફૂટ ઓવર બ્રિજ જનતાને સમર્પણ કરવામાં આવ્યું છે તો આજે અટલ ફૂટ ઓવર બ્રિજ છે તેની મુલાકાત લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં જોઈ શકાય છે. સ્થાનિક અધિકારીઓ, ભાજપના નેતાઓ પણ અહીં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. પ્રધાનોની પણ ઉપસ્થિતિ વડાપ્રધાનના હસ્તે છે. આજે સાબરમતી ખાતે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો તે સ્થળેથી વડાપ્રધાન દ્વારા અટલ ફૂટ ઓવરબ્રિજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ લોકાર્પણ વડાપ્રધાને કર્યું હતું અને ત્યારબાદ હવે તેઓ આ ફૂટ ઓવરબ્રિજને રૂબરૂ નિહાળવા માટે પહોંચ્યા છે. એટલે કે કહી શકાય કે અમદાવાદીઓને એક નવું નજરાણું આજે મળી ચૂક્યું છે. અમદાવાદની શાન ગણાતું ફૂટ ઓવરબ્રિજ ની મુલાકાત હવે જનતા લઈ શકશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને હવે વડાપ્રધાન આ સ્થળે પણ પહોંચી ગયા છે. રિવરફ્રન્ટ કે જે અમદાવાદીઓ માટે અને બહારના લોકો માટે પણ હવે નિરાંતની પળો માણવા માટેનું એક ફેવરિટ સ્થળ બની ચૂક્યું છે. ત્યારે સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે. જિગ્નેશ, આખરે ફૂટ ઓવરબ્રિજ જનતાને અર્પણ કરી દેવામાં આવ્યું છે, વડાપ્રધાન પહોંચ્યા છે અટલ બ્રિજ ખાતે, શું વધુ વિગતો? 75 કરોડના ખર્ચે દીપાલી આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી, કેટલાય મહિનાઓથી લોકો વાટ જોઈ રહ્યા હતા કે આખરે કામગીરી પૂર્ણ થઈ, પરંતુ તેને ખુલ્લો ક્યારે મૂકવામાં આવશે? કારણ કે અમદાવાદ માટે એક આઇકોનિક બ્રિજ આ ગણી શકાય. કારણ કે જે રીતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને સૌથી મોટી વાત કે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ પ્રકારનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. માત્ર ને માત્ર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે કે જેમાં કોઈ પણ પ્રકારે વાહન હંકાવી શકાશે નહીં. દેશમાં જોઈએ તો આ પ્રકારનો, આ ડિઝાઇનનો નદી પર હોય તે પ્રકારનો બ્રિજ સૌ પ્રથમ છે. એટલે કે સમગ્ર દેશની નજર આ બ્રિજ પર હતી કે ક્યારે તેને ખુલ્લો મૂકવામાં આવે છે. 100 મીટરનો સ્પાન આ બ્રિજમાં બનાવવામાં આવ્યો છે, જેમાં બ્રિજમાં બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અલગ અલગ પ્રકારની જે લાઇટિંગ છે તે અલગ અલગ રંગમાં બદલાતી જોવા મળશે. અમુક સમયે જે પ્રકારે લાઇટનો રંગ હશે તે બદલાતો રહેશે. જે આરસીસી ફ્લોરિંગ છે તે પણ એક અલાયદી રીતે તૈયાર કરવામાં આવી છે. તેમજ આ બ્રિજની સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે જે સ્પાન તૈયાર કરવામાં આવ્યા છે, એટલે કે જે લોખંડના જે પાઇપ લગાવવામાં આવ્યા છે, તે કોઈ પણ એક સરખા આકારના નથી, એક સરખા માપના નથી. તમામનું માપ અલગ છે અને એટલા માટે તે બનાવો પણ એક ચેલેન્જ રૂપ કામગીરી હતી. વચ્ચેનો જે ભાગ છે, જ્યાં હાલમાં નરેન્દ્ર મોદી ઊભા છે, તે જે વચ્ચેનો જે સ્પાનનો વચ્ચેનો ભાગ છે તે 10 મીટર થી લઈને 14 મીટર સુધીની પહોળાઈ ધરાવતો આ સ્પાન તૈયાર કરવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારે જે ફ્લોરિંગ છે તે ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વુડન ફ્લોરિંગ સેન્ટરના ભાગે, એટલે કે મધ્ય ભાગે વુડન ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરીને એક આકર્ષક ડિઝાઇન લોકોને આકર્ષી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત
જોઈએ તો હવે આ બ્રિજ માટે કેટલેક અંશે લોકોએ 20 થી લઈ અને 50 રૂપિયા સુધીની ટિકિટ લેવી પડે તે પ્રકારનું પણ વિચારણા ચાલી રહી છે. પ્રધાનમંત્રી હવે બ્રિજ પરથી પરત આવી રહ્યા છે તે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. એટલે કે તેમણે સમગ્ર બ્રિજના જે રૂટનું નિરીક્ષણ કર્યું, જે બ્રિજની ખાસિયત છે તેના વિશે પણ તેઓએ માહિતી મેળવી અને જે અટલ ફૂટ ઓવરબ્રિજ આજે જનતાને અર્પણ કરવામાં આવ્યું છે તેની મુલાકાત લઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેમણે આ ફૂટ ઓવરબ્રિજને નિહાળ્યું છે, તેઓ ફૂટ ઓવરબ્રિજ પર ગયા છે અને આપને જણાવી દઈએ કે આ સાથે અમદાવાદીઓને એક નવલું નજરાણું મળ્યું છે.